કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓમાં નવી બીમારી ઘેરી રહી છે ત્યારે આ બીમારી એટલી હદે ખતરનાક છે કે દર્દીઓ જો યોગ્ય ઈલાજ ન કરાવે તો આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે આ બીમારીનું નામ છે મ્યુકોરમાઇકોસિસ સુરતમાં 15 દિવસથી 40થી વધુ કેસ સામે આવી ગયા જેમાંથી 8 દર્દીઓને આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે સુરતમાં કોરોનાની ગંભીર આડઅસર જોવા મળી રહી છે ત્યારે 20 દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસ નામના 100 કેસ નોંધાઈ ગયા જેમાં એક દર્દીનું મોત પણ નિપજ્યું છે કોરોનામાં અપાતા સ્ટેરોઇડ રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતા આંખ નાક મગજમાં ફંગસ થઈ જાય છે એક દર્દીના પરિવારે આંખ તળવાઈ ના પડતા ઇન્ફેક્શન મગજમાં ફેલાતા તેનું મોત નિપજ્યું છે કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકરમાઇકોસિસ બીમારીનો શિકાર થઈ રહ્યા છે આના લક્ષણો દર્દીને શરદી થોડા સમય પછી નાક બંધ થવું રસી પડવી અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થવો દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે જેને સીટી સ્કેન કરવું પડે છે રિપોર્ટની મદદથી બીમારીના ફેલાવા અંગેની જાણકારી પણ મળે છે મ્યુકોરમાઇકોસિસની બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતાં પણ વધુ ઝડપથી પ્રસરી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ